વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે તેવામાં અવારનવાર મતદારોને જાગૃત કરવા માટે અનોખા પ્રયત્નો કરવામાં આવતા હોય છે ત્યારે મતદાન જાગૃતિ માટેનો સંદેશો આપતી રંગોળી તૈયાર કરવામાં આવી છે તે રંગોળીમાં સ્પેશિયલ ચિરોડી રંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ રંગોળી શ્યામ શરણ નેગીનું ચિત્ર બનાવ્યું હતું આ રંગોળીમાં આઝાદી પછીના ભારતના પ્રથમ મતદાર શ્યામ શરણ નેગીના ચિત્રનું આલેખન કરવામાં આવ્યું છે એમના જીવનથી પ્રેરણા લઈ વધુથી વધુ લોકો મતદાન કરે અને ઇફ હી કુડ ધેન વી શુડ આ પ્રકારનો સંદેશ આપી મતદાન જાગૃતિના હેતુથી આ રંગોળીનું સર્જન રિદ્ધિ શેઠ દ્વારા કરવામાં આવ્યું અને વધુમાં વધુ લોકો મત આપે તેવી અપીલ કરવામાં આવી હતી આ વર્ષે જ્યારે આપણે ગુજરાતમાં એસેમ્બલી ઇલેક્શન્સ છે તો એની જાગૃતિ માટે કે બધાએ વોટ કરવું જ જોઈએ એવી એક અપીલ કરતી મેં સામાન્ય ચિરોડી રંગથી જ 3x2 ફૂટની રંગોળી તૈયાર કરી છે તો જેનો થીમ એ છે કે આપણા બ્રિટિશ રાજમાંથી ફ્રી થયા જ્યારે ઇન્ડિયા તો ફ્રી ઇન્ડિયાનું ફર્સ્ટ એસેમ્બલી ઇલેક્શન જે હતું જનરલ ઇલેક્શન એમાં ફર્સ્ટ વોટર એવા શ્રી શ્યામ શરણ નેગી એની એક પોર્ટ્રેટ રંગોળી તૈયાર કરી છે જે હમણાં જ હાલમાં જ એમની એ મૃત્યુ પામ્યા છે અને એ પણ જ્યારે એમણે લાસ્ટ વોટ કર્યો એના 2 દિવસ પછી તો એમણે પણ લાસ્ટ ટાઈમ પણ એક વોટ અપીલ કરી હતી તો એ એક ખૂબ જ વ્યસ્ક અને 105 વર્ષના આપણા ઇન્ડિયાના એક ધરોહર એવા શ્યામ શરણ નેગીનું પોર્ટ્રેટ બનાવ્યું છે કે જે અપીલ કરે છે કે જો એમણે એ ઉંમરે પણ એ વોટ કરી શકે તો આપણે પણ કરવું જ જોઈએ